सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराज नी जय। શ્રી ઘનશ્યામ મહારાજની જય। બધાય ભક્તોને ખૂબેથી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથની અંદર પૂર પાંચમો અને તરંગ ત્રણ એની અંદર કથા લખે છે અને મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રી હરિ ઘટપુરમાં છે ત્યાં આગળ રામનવમીના દિવસે શ્રીજી મહારાજે ગેલામાં સ્નાન કર્યું ત્યાર પછીથી જે સત્સંગી સ્ત્રી ભક્તો હતા એનું કેવું તપ છે, એનું કેવું ભજન છે, એનું કેવું જીવન છે એના વિશેની વાતો અહીં આગળ સ્વામીએ લખી છે। આગળ એની અંદર જ સ્વામી લખે છે પૂર પાંચમો અને તરંગ ત્રણ मीरा बाई को दुख दिन घनेरा अंतर जामी कीन निवेरा मीरा बाई से भय त्यागी विशेषा मीरा बाई से भय त्यागी विशेषा साधु में कबू न करत प्रवेशा સાધુ મેં કબૂ ન કરત પ્રવેશા બાયુ બાયુ કે ગુરુ હોઈ બલવાન ભય અતિ ત્યાગી સોઈ ચાંદ્રાયણ વ્રત કરી કે તે હા વારવાર દેહ દમત એ હા વાર વાર દેહ દમત એહા। સત્સંગના સાંખ્યોગી માતાઓ કેવા હતા એનું વર્ણન લખતા અહીં સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે। જ્યારે મીરાબાઈને ખૂબ જ દુઃખ દીધું ત્યારે અંતર્યામી પરમેશ્વરે તેનું નિવારણ કર્યું તેમજ આ વખતે પણ આ ભક્ત બહેનોની અંતર્યામી શ્રીહરિએ ખૂબ જ રક્ષા કરી હતી। મીરાબાઈને જ્યારે અતિશય દુઃખ આવ્યું ત્યારે આપણને કથા ખબર છે ભગવાન શ્રીકૃષ્ણે પ્રગટ થઈને પોતામાં સમાવી લીધા। એવી જ રીતે આપણે ગઈકાલે કથા સાંભળી હતી કડુના દેવુબા જેના પતિએ બહુ દુઃખ આપ્યું અને પોતે એટલું બધું સહન કર્યું તો શ્રીજી મહારાજે એમને દર્શન દીધા, દર્શન દઈ એના દુઃખને દૂર કર્યું। ત્યાર પછી હળિયાદના રડિયાતબાની કથા સાંભળી કે જેને સાત દિવસના ઉપવાસ થયા તો મહારાજે દર્શન દઈ આકાશ માર્ગે કરીને એને ગઢપુર પહોંચાડી દીધા। દ્રઢતા જોઈને રે તેની મદદ કરે છે મુરારી જે સાચો છે એના માટે ભગવાન હંમેશા સોંઘા છે, જે સાચો છે એના માટે ભગવાન હંમેશા હાજર જ છે। જેને ભગવાનને ભજવા માટે જ પોતાનું આખું રાખ્યું છે તો ભગવાને પણ એના માટે જ પોતાનો દેહ રાખ્યો છે।
ભગવાન પણ એવા ભક્તોને માટે જ આ પૃથ્વી પર પધારે છે એવી અહીંયા આગળ મહારાજ પોતાના પ્રેમી ભક્તો પોતાને વિશે એવા ત્યાગ વૈરાગ્યથી જે ખેંચાયેલા ભક્તો એની રક્ષામાં અખંડ રહ્યા છે. આ ભક્ત સ્ત્રીઓ મીરાબાઈ કરતાં પણ વિશેષ ત્યાગી થઈ હતી. તેઓ ક્યારેય સાધુ પુરુષોમાં પ્રવેશ કરતી નહીં. પરોક્ષના જે કોઈ ભક્તો થયા એને પણ આટલી કડક ધર્મની મર્યાદા, સ્ત્રી પુરુષોની વચ્ચેની દિવાલ એ રાખી ન હોય એના કરતાં વિશેષ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ત્યાગીઓ આ રાખે છે. અહીં લખે છે કે એમના કરતાં, મીરાબાઈ કરતાં પણ વિશેષ ત્યાગી થઈ. શું ત્યાગી? તો એ ક્યારેય સાધુ પુરુષોમાં પ્રવેશ કરતી નહીં. સાંખ્યોગી માતાઓ, જે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રહસ્ત્રી ભક્તો, એ ક્યારેય પણ સાધુઓની સભામાં નથી જતા, સાધુઓની નજીક નથી જતા. કારણ કે સંપ્રદાયની અંદર સાધુ પુરુષો, સાધુ સંતો પુરુષના શરીરમાં છે. તો ભગવાન સ્વામિનારાયણે એવી રચના કરી કે ગ્રહસ્ત્રી ભક્તો માટે સાંખ્યોગી માતાઓ રાખ્યા. એટલા માટે શ્રીજી મહારાજે અંત્યનું 26મું જે ગઈકાલ આપણે સાંભળ્યું હતું, મહારાજે કહ્યું કલ્યાણની ઈચ્છા જે ધરાવતા હોય એવા પુરુષોએ સાધુ પુરુષોનો સમાગમ કરવો અને સ્ત્રી ભક્તો હોય એને સાંખ્યોગી માતાઓનો સમાગમ કરવો, એને પરમ સદગુરુ માનીને સેવવા. આ લાંબા સમય સુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ક્યારેય પણ ધર્મની દિવાલની અંદર કોઈ પણ પ્રકારના કામ ક્રોધાદિક લોભાદિકનો પ્રવેશ ન થાય અને ધર્મની દિવાલ અકબંધ રહે, એટલે મુમુક્ષોના કલ્યાણ સદાય થતા રહે એના માટે શ્રીજી મહારાજે આ રચના કરેલી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે શુદ્ધ સંપ્રદાય. હા, યુગનો પ્રભાવ છે અને કોઈક પાંચ વ્યક્તિમાં કોઈ ફેર પડી ગયો એના કારણે આખો સંપ્રદાય ખલાસ નથી થઈ ગયો. એને કરીને કંઈ સંપ્રદાયની જે કલ્યાણની ધુરા છે એ ખલાસ નથી થઈ જતી. આટલી મોટી પૃથ્વી છે, આટલો મોટો સત્સંગ છે, આટલો મોટો સંપ્રદાય છે, હોઈ શકે થોડું ઘણું ક્યાંક ભેળશે, પણ એનો અર્થ એવો નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કલ્યાણ જતું રહ્યું. સ્વામિનારાયણ સંપ્રદાય જેવો આત્યંતિક કલ્યાણ માટેનું શ્રેષ્ઠ સ્થાન આજે જગતની અંદર કોઈ જગ્યાએ નથી. શા માટે આપણે એવું કહી શકીએ છીએ? શું આપણે ભગવાન સ્વામિનારાયણના છે એટલા માટે? શું આપણે આ સત્સંગના છે એટલા માટે? ગોપાળાનંદ સ્વામી કે ના, સ્વામીની વાતોમાં છે, સ્વામી કે નિર્ધાર કરવો વિચાર કરીને. જ્યારે જગતની અંદર બધું જ ચાલે છે, બીજાય ઘણા બધા સત્સંગના કેન્દ્રો છે એને જોઈએ, અને ત્યારે આપણને જે મહારાજ મળ્યા છે, આપણને જે આ સત્સંગ મળ્યો છે, આપણને આ સત્સંગના શાસ્ત્રો મળ્યા છે, આપણને જે શુદ્ધ ઉપાસના મળી છે, એ બધાનો વિચાર કરીએ ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ એ આપણને સૌથી ઊંચામાં ઊંચી પ્રાપ્તિ એ મહારાજે આપણને દીધી છે, આપણને આપી છે, દયાએ કરીને આપી છે. આ ભક્ત સ્ત્રીઓ સાધુ પુરુષોમાં પ્રવેશ કરતી નહીં. એ ભક્ત સ્ત્રીઓના ગુરુ પણ ભક્ત સ્ત્રી જ હતા. આ રીતે તે બધી ભક્ત સ્ત્રીઓ ઘણી બળવાન બની, પોતે ચાંદ્રાયણ આદિ વ્રતોને કરીને વારંવાર દેહ દમન કરતી હતી. આ બધાના ગુરુઓ પણ સ્ત્રી જ હતા. જ્યારે ધર્મદેવને ભક્તિ માતા સદગુરુ રામાનંદ સ્વામી થકી ભાગવતી મંત્ર પામ્યા અને ત્યાર પછી જ્યારે દીક્ષા મંત્ર પામીને ઉપદેશ આપવા માટે જ્યારે કીધું છે, ત્યારે ધર્મદેવ પાસે 56 સ્ત્રીઓ આવી, ત્યારે ધર્મદેવે ભક્તિ માતાની પાસે મોકલ્યા. સ્વયં ધર્મ હોવા છતાં પણ સ્ત્રીઓને ઉપદેશ ધર્મદેવે નથી કર્યો. ધર્મદેવે કીધું કે હું તો સ્વયં ધર્મ છું, મને તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ પાછળથી આ પરંપરાની અંદર જો ભેળસેળ થશે તો આગળ જતાં ધર્મ લુપ્ત થઈ જશે, એના કારણે તમે ભક્તિ માતાનો ઉપદેશ ગ્રહણ કરો, ભક્તિ માતાને ગુરુ કરો, ભક્તિ માતાના હાથે કંઠી પહેરો. આવું ધર્મદેવે પણ તે દિવસે કીધું છે, જે આપણી સત્સંગની મર્યાદા છે. આપણે તો એવી જગ્યાઓએ છે જ્યાં આ મર્યાદાઓનું આપણને પાલન કરવાનું ગમે, પાલન કરવાની આપણને રુચિ થાય એવી જગ્યાઓ છે, પણ ક્યાંક પાલન ન થતું હોય એવું જોઈને પણ આપણે કોઈના અભાવ અવગુણ ટીકા ટીપની એમાં પડવું નહીં, જોઈ દૂર રહેવું. આપણને તો મહારાજે દીધું છે ને, જે દીધું છે, આપણી થાળી ફૂલ છે, આપણે જમી લેવું.
ઘણીક વખત આપણે ધ્યાન ન રાખીએ તો આપણને એવું થઈ જાય છે કે બીજાના છિદ્રો જોવાની ઘણી ટેવ પડી જાય, બીજાની ટીકાઓ કરવાની ઘણી ટેવ પડી જાય, જે આપણા કલ્યાણના માર્ગને બગાડે છે, આપણી જીભને ગંદી કરે છે, આપણી આંખોને ગંદી કરે છે. એના કરતાં આપણને જે સારું જ મળ્યું છે એ સારું ગાઈએ, સારું જોઈએ, સારું સાંભળીએ તો આપણું સારું જીવન બની રહે. આપણને જે નથી મળ્યું એવું ભગવાનની કૃપાને દયા માનીએ કે હે મહારાજ, તમારી કેટલી કૃપા કા કડી કાળની અંદર મને ગોતવા હું ના નીકળ્યો છતાંય પણ મને મહારાજ તમે સાચા એવા મોટા મહારાજ, મને મોટા એવા પુરુષ, મને ભગવાનના પવિત્ર સંતો ભક્તોનો યોગ આપ્યો, મારી પર બહુ મોટી દયા કરી, મહારાજની દયાનો વિચાર કરીએ. ઘણીક વખત આપણે સારા હોઈએ, સારું મળ્યું હોય, પણ આપણને ઘણીક વખત એવું થાય કે કોઈક સેજ હલકું હોય ને એનો વાતો, એની વિચાર કરવાની, એના ટીકા ટિપ્પણી કરવાની આપણને ઘણું બધી રુચિ જાગે. એનો અર્થ એ છે કે આપણને સાચું મળ્યું છે પણ જો સાચી દિશા સમજાઈ નથી. માટે આપણે એ પણ ધ્યાન રાખવું કે આપણે ક્યારેક સત્સંગમાં કંઈક જોયું, કંઈક સાંભળ્યું હશે, મને તો મહારાજે કેવું દીધું છે, મને મહારાજે કેવી જગ્યાએ રાખ્યો છે, આમ વિચારીને આનંદમાં કેફમાં આપણને જે મળ્યું છે એના વિચારોમાં જો રહીએ ને તો બીજું બધું કંઈક સાંભળવું ને જોવું ગમે જ નહીં. બીજાની ટીકા કરવામાં જીભને ગંદી કરવી એના કરતાં આપણને જે મળેલા મહારાજ, આપણને મળેલા મોટા પુરુષો, આપણને મળેલા ભગવાનના સંતો ભક્તો, એના ગુણ ગાવાની અંદર જીભને પાવન કરીએ એટલો જીવ મજબૂત થાય. ઓલામાં તો શું ખબર ક્યારેક આપણા નિશ્ચયમાં અનિશ્ચયનો ગાંઠ થઈ જાય એવું થાય. આ પણ ધ્યાન રાખવું જોઈએ. આ ભક્ત સ્ત્રીઓ પોતે ચાંદ્રાયણ વ્રતોને કરતી. કેટલીક સત્સંગી સ્ત્રીઓ રોજ 9 ટાંક એટલે કે 62 ગ્રામ જેટલું જ, 9 ટાંક એટલે 62 ગ્રામ જેવું થાય, અહીં લખ્યું 62.5 ગ્રામ, 5 રૂપિયા ભાર અન્ન ખાઈને તપસ્યા કરતી. ગળ્યું ચીકનું કાંઈ જ ખાધા વિના ભજન કરતી. એ તો છે, જેનું ભોજન સરસ એનું ભજન નરસ, અને જેનું ભોજન નરસ એનું ભજન સરસ. ભજન સારું કરવું હોય તો ભોજન નરસ કરવું પડે, અને બરાબર હુઈ જવું હોય ગાદી તકિયો મૂકીને તો ભોજન સરસ કરવું પડે તો ઊંઘ હારી આવે. એકાદશીએ નકોડો ઉપવાસ કર્યો હોય તો ઊંઘ આવે દાદા? ના આવે. ભોજન નરસ એટલે ભજન સરસ, અને ભોજન સરસ થઈ જાય તો ભજન નરસ થઈ જાય. જોઈએ, દેહને ટકાવવા પૂરતું જોઈએ, પણ અતિશય જો કરવામાં આવે તોની વાત છે આ તો. બાકી દેહને ટકાવવા પૂરતું એના નિભાવરૂપ તો બધું જોઈએ તો પાછું ભજન સારું થાય. હાવ પાછા ના જમીએ તોય કાંઈ ભજન હરખું ના થાય. ઠીક છે, 15 દિવસ એકાદશીનો એક ઉપવાસ કરીએ, ચાતુર્માસ હોય ધારણા પારણા ચાંદ્રાયણ અધિક એકટાણું અધિક કરીએ, બાકી પાછું હાવ કશું ના હોય તો ભૂખે ભગવાનના ભજાય, ભૂખે ગોવિંદના ભજાય, અને બહુ જમી લઈએ તોય ના ભજાય, પણ માપનું એ બધી રીતે સારું. તો અહીંયા આગળ કહે છે, આ બાઈઓ બધી તપ કરતી ભજન કરવા માટે. જૂના પુરાણા જેવા વસ્ત્ર પહેરીને રહેતી, પણ ક્યારેય સારા વસ્ત્ર અલંકારને ધારતી નહીં. ભગવાનમાં હેત થઈ ગયું એને વળી કપડામાં હેત હોતું હશે? અને કપડામાં હેત છે ત્યાં સુધી હજુ ભગવાનમાં હેત જ ક્યાં થયું છે? તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે સારા કપડાઓ પહેરવા જોઈએ. આનો અર્થ એવો નથી ખાવ લગર વગર રહો, અમે સાધુ છીએ એનો અર્થ એવો નહીં કે જેવા હોય એવા કપડાં પહેરી લો. હા, ચોખ્ખા કપડાં પહેરીએ, પવિત્ર કપડાં પહેરીએ. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારા લગ્ન પ્રસંગો આદિ હોય તો તમે એ પ્રકારના સમાજને અનુરૂપ તમારા ઘરના પ્રસંગો હોય તમારે રહેવું પડે. પરંતુ આ વાત કોના માટે છે કે રોજ, જેને આસક્તિ કહેવાય, આસક્તિ, રોજ ઉઠીને નવા કપડાં, રોજ ઉઠીને નવા જોડા, રોજ ઉઠીને નવા દાગીના, નવા ઘરેના, આ બધું જ ભગવાન સિવાય બીજે પ્રીતિનું કારણ છે. તમે ગૃહસ્થ આશ્રમમાં છો, તમારે બધું જોઈએ, તમારે અમારી જેમ ન ચાલે, તમારે કપડાંય સારા રાખવા પડે, ઇસ્ત્રીવાળું પહેરવું પડે, કોટી પહેરવી પડે દાદા, હરખો ઇસ્ત્રીવાળો જબો લેંગો પહેરવો પડે, વાંધો નથી, કારણ કે આપણે ભગવાનના દાસ છીએ, કંઈ જેવા તેવા થોડા છીએ. પણ આ તો જગતના જીવ જેવું જ્યારે થઈ જાય, યુવાનો ખાસ સાંભળે,
યુવાન માતાઓ બહેનો હોય એ ખાસ સાંભળે, યુવાન ભાઈઓ હોય યુવાન એ બધા ખાસ સાંભળે, કે આપણને જગત જેવું જ્યારે થઈ જાય, જગતને જેવું છે એવું આપણને થઈ જાય, આપણી જરૂરિયાતનું ચોક્કસ રાખીએ. પણ જરૂરિયાત કરતાં ભગવાને આપણને વધારે દીધું છે. અમને સંતોને ખબર જ છે કે તમે નિત્ય કથા વાર્તા સાંભળવાવાળા, તમારા ઉપયોગ કરતાં પણ તમે ઓછું રાખો છો, છતાં પણ ક્યાંક ભૂલ ન થઈ જાય કે ભગવાને આપણને કંઈક દીધું છે એનો અર્થ એ નથી કે આપણે કપડાં ખડક્યા જ કરવા, કપડાં ખડક્યા જ કરવા. આપણે કંઈક બચત કરી અને કોઈકને કપડાં નથી એવાને બે કપડાં દઈએ, એ બે કપડાં દઈશું અને કોકની ટાઢ જશે, કોકનું શરીર ઢંકાશે. આપણી પાસે કયું કપડું પહેરવું એના માટેના આખા શોકેશો ભરેલા હોય, રોજ ઉઠીને પ્રશ્ન થાય કયું પહેરવું, આટલા બધા છે કયા પહેરવું. અને કોઈક ગરીબને એવું થાય છે કે આ એક ફાટી જશે તો શું પહેરીશ, એનો વિચાર ભગવાનના ભક્તે કરવો જોઈએ. અરે ગરીબ તો બહારનો ગરીબ તો ઠીક, સત્સંગની અંદર એવી ગરીબ માતાઓ છે, સત્સંગની અંદર એવા ગરીબ ભાઈઓ છે કે જેને પહેરવા માટે કપડાઓ સંપૂર્ણ નથી હોતા, બહારની વાત ક્યાં છે, સત્સંગમાં એવા છે. ત્યાં સુધી કદાચ આપણે પહોંચી પણ ન શક્યા હોઈએ, પરંતુ આજે ગુરુજી જેવા મોટા પુરુષો, આજે સંતો, ગુરુજી આજ્ઞા કરે પછી સંતો ને એવા ભક્તો, કાર્યકર ભક્તો આજે દેશમાં એવી જગ્યાએ પહોંચે છે, આપે છે. એવા કન્યાઓના લગ્ન સંબંધી ખર્ચાઓ પણ હરિભક્તો ઉપાડે છે, એવા હરિભક્તોની દીકરીઓને ભણાવવાના ખર્ચાઓ પણ હરિભક્તો ઉપાડે છે. આવા કાર્યો કરવા જોઈએ, પણ આપણા રૂપિયા આપણા ફેલ ફતુરમાં ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. મહારાજે આપણને જે દીધું છે એ આપણા નિર્વાહ માટે અને બીજા અનેકના નિર્વાહનું પોષણ માટે દીધેલું છે. જૂના પુરાના જેવા વસ્ત્ર પહેરીને રહેતી, ક્યારેય સારા વસ્ત્ર અલંકારને ધારતી નહીં, તે સ્ત્રીઓ ગાદલું અને તળાઈ વગેરેનો ત્યાગ કરીને જમીન ઉપર સૂતી, આ સાંખ્યોગી માતાઓના ધર્મ છે એટલે થોડી કઠણ વધારે વાત છે એમાં, અથવા એક ચટાઈથી ચલાવી લેતી હતી, મુખથી માત્ર શ્રીહરિના ચરિત્રોનું ઉચ્ચારણ કરતી હતી. ગાદલું તળાઈ આવું કાંઈ ના રાખે, એક ચટાઈ રાખે, એક ચટાઈથી જો કામ પતી જતું હોય તો બીજું કશું રાખે નહીં, આ સાધુના ધર્મો છે. પણ સાંખ્યોગી માતાઓને ઉદ્દેશીને આ વાત કરેલી છે, બાકી સાધુને અને ત્યાગી માત્રને આ લાગુ પડે છે. કેટલીક તપસ્વીની જે સ્ત્રીઓ રાધાકૃષ્ણની ચિત્ર પ્રતિમા કરાવતી અથવા છાપની રાધાકૃષ્ણની મૂર્તિ લઈને ગુરુ પાસે પ્રસાદી રૂપ કરાવતી, પછી તે ચિત્ર પ્રતિમાને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ સમજીને ખૂબ જ હરખથી પૂજતી. ઘણી વખત સ્ત્રીઓ તો સારો થાળ તૈયાર કરીને શ્રીહરિને સવારે અને સાંજે જમાડતી હતી. આવી તે બધી તપસ્વીની સ્ત્રીઓ રાત દિવસ કથા વાર્તાને કીર્તન બોલ્યા કરતી, રાત દિવસ કથા વાર્તાને કીર્તન. મહારાજ માટે હવાર હાથ થાળ, ભગવાનની પ્રતિમાને ભગવાનની મૂર્તિને સ્વયં આ ભગવાન જ છે એમ માનીને એની સેવા કરતી. ગુરુજી ઘણી વખત કહે છે કે પ્રતિમાની અંદર, ભગવાનની પ્રતિમામાં મૂર્તિનો ભાવ, પથ્થરનો ભાવ, ભગવાનના સંતો ભક્તોમાં મનુષ્ય ભાવ, આનાથી મોટું કોઈ પાપ નથી. સૌથી મોટું પાપ આ છે. નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરે એ આ બે જ વસ્તુ કરે. એક, ભગવાનમાં જ્યારે આપણને ચિત્રામનનો ભાવ, પથ્થરનો ભાવ, ધાતુનો ભાવ, આ બધા ભાવો જ્યારે કલ્પાય છે ત્યારે એ આપણું એ બહુ મોટું પાપ છે, આપણને નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ કરે. ભગવાનના સંત અને ભક્તને જ્યારે મનુષ્ય જેવા જોઈએ છે ત્યારે એની અંદર આપણને બધા જ એના નિશ્ચય જે કરેલો હોય એમાં અનિશ્ચયના ઘાટ તુરંત થાય. કારણ એ છે કે એમાં આપણે મનુષ્ય ભાવ કલ્પ્યો. આ બે સૌથી મોટા પાપ છે. ગુણાદિતાનંદ સ્વામી કીધું, સારામાં સારું સુન ભૂંડામ ભૂંડું સુ. પ્રકરણ બીજાની 36મી વાત વાંચવા જેવી છે કે સારામાં સારું સુન ભૂંડામ ભૂંડું સુ, એ ઉડી જાય. જે આપણને ભગવાનનો નિશ્ચય હોય જતો રહે, સાને કરીને જાય, સ્વામીએ બહુ વિસ્તારથી કીધું છે ત્યાં આગળ. એટલે ધ્યાન રાખીને જે આપણને મૂડી મળી છે એનું જતન આપણે બહુ કરી રાખવું પડે. બધી સ્ત્રીઓ રાત દિવસ કીર્તન બોલ્યા કરતી, શ્રીહરિથી એક પળ વાર પણ દૂર રહેતી નહીં. તે બધી ભક્ત સ્ત્રીઓ પ્રેમપૂર્વક શ્રીહરિની માનસી પૂજા, ધ્યાન અને સ્મરણ કરતી રહેતી, તે સિવાય એક પળ જેટલો સમય પણ વ્યર્થ જવા દેતી નહીં. આ રીતે તે સ્ત્રીઓ ભગવત પરાયણ થઈ હતી, આખી ભગવત પરાયણ, હવારથી સાંજ સુધી ભક્તિમય એનું જીવન હતું. એનો એક એક શ્વાસ પરમાત્મામય હતો.
આ વાત લખી છે, મારા તમારા માટે લખી છે. આપણે આપણા જીવનના શ્વાસોની તપાસ કરવી જોઈએ. આજે સવારથી સાંજ સુધીમાં કેટલા શ્વાસ ભગવાનને ભૂલીને લીધા, લિસ્ટ કાઢો. સવારથી સાંજ સુધીની કેટલી મિનિટોને કેટલો સમય પરમાત્માની સ્મૃતિ ભજન સ્મરણ વિના ગયો, લિસ્ટ કાઢો. બસ આ કાઢ્યા પછી નક્કી કરો મારી ઉંમર કેટલી છે, આટલી ઉંમર છે અને મારું આયુષ્ય હવે ભગવાન મને દે તો કેટલું હશે, અનુમાનિત આટલું હોય. હજુ મને સવારથી સાંજ સુધીની અંદર આટલી મિનિટો હજુ પણ મારી ભજન વિનાની વ્યર્થ જાય છે, સ્મરણ વિનાની વ્યર્થ જાય છે, સ્મરણ વિનાના ભજન વિનાના મારા શ્વાસ જાય છે. આટલા સમયની અંદર મારે આવડું મોટું કામ, મારું આખું જીવન, મારો આખો દિવસ ભગવત પરાયણ બનાવવાનો છે, કેવી રીતે બનાવીશ? એની શોધખોળ કરીએ, એની શોધખોળ કરીએ, એની અંદર ઊંડા ઉતરીએ, એનું આયોજન કરીએ, એના માટે બીજાની સલાહ લઈએ, એના માટે ભગવદીય થયા હોય એવાને મળીએ, જે આવા ભગવત પરાયણ દેખાતા હોય એના જીવનના દર્શન કરીએ તો થશે. સ્વામી કે રાત્રે ઉઠી ઉઠીને ભજન કરશું ને ત્યારે ભગવાન ભજાશે. આમ થોડા ભગવાન ભજાવાના છે કે એક કલાક કથા કરીને સાંભળીને બસ હોઈ ગયા, ગપ્પા મારીને આખો દિવસ જે તે જગતની જે તે કુથલી બધી જ વાતો ગમે તેમ સાંભળી કરી અને પછી આપણે એવું માનીએ કે એક કલાક કથા સાંભળીએ કે કરીએ ને ચોખ્ખા થઈ જઈએ. વાતમાં કોઈ માલ નથી, કોઈ થયો નથી ને કોઈ થવાનું નથી, કોઈ માલ નથી વાતમાં. હા, બીજબળ ચોક્કસ થાય, પણ જ્યાં સુધી આપણે શાસ્ત્રમાં લખેલી વાતોને મારા વાંચવામાં જ રહેશે ને તમારા સાંભળવામાં જ રહેશે, કરોડ જન્મ વાંચશું ને કરોડ જન્મ સાંભળશું, બીજબળ થશે, કામ નહીં થાય. કરોડ જન્મ વાંચશું અને કરોડ જન્મ સાંભળશું. સ્વામીએ વાતોમાં કીધું, વાતો કરવી ને સાંભળવી તો કાંઈ કઠણ નથી, કાંઈ કઠણ નથી. બે બે ઘડી વૃત્તિઓને રૂંધીને ભગવાનમાં જોડવી ને એ કઠણ છે. કરવી સાંભળવી કાંઈ કઠણ નથી. હવે તો આપણે વ્યસની થઈ ગયા કરવા સાંભળવાના, સારું છે એ અંગ હોય તો આપણો આત્મા સજાગ રહે ને, આવી વાત આવે તો આપણે જાગીએ ને, સારું છે. પરંતુ એનાથી જ આપણી તૃપ્તિ થઈ ગઈ, એનાથી આપણે પૂર્ણ થઈ ગયા ન માનવું. પ્રથમનું 32મું ના પાડે છે, આ તો ચારો છે. મહારાજ કે કથા વાર્તાને કીર્તનરૂપી ચારો ચરીને મારી મૂર્તિરૂપી માળાને ખીલાએ આવો છો કે જ્યાં ત્યાં રખડી ખાઓ છો? આપણે ચોક્કસ ચારો ખાઈએ છે પણ ખીલે ને માળે આવવાનું ભૂલી જતા હોઈશું. આંગળીના ટેરવે ગણાય એટલા માળાને ખીલે પહોંચતા હશે. જ્યાં ત્યાં રખડવું હજુ આપણને સારું લાગે છે. પાછા વળીએ, પાછા વળીએ. એક કલાકની કથા દરમિયાન ભ્રમરૂપ થઈએ છીએ. સવાર સાંજની એક એક કલાકની કથા સાંભળીએ કરીએ એ દરમિયાન આપણે આમ જાણે ભ્રમની મૂર્તિ હોય એવા થઈ જઈએ છે. એ આપણને 24 કલાક અનુભવાય એવા થવું છે, થવાશે, આ સત્સંગમાં થવાશે. શ્રીજી મહારાજના આશીર્વાદ છે. પ્રથમના 30મામાં કે આ સત્સંગની કથા વાર્તા જે થાય છે એને કોઈ ધાર્યા વિચાર્યા કરે તો 15 વર્ષની જે કથા વાર્તા સાંભળી હોય ને અને એને ધાર્યા વિચાર્યા કરે ને તો એના ઘાટની નિવૃત્તિ થઈ જાય. અને એવા થયેલા પણ છે, નથી એમ નહીં, આ સત્સંગમાં એવા ત્યાગી ગ્રહી ભક્તો છે. પરંતુ આ તો એના માટે હું વાત કરું છું કે જે આપણે હજુ ત્યાં સુધી નથી પહોંચી ગયા, એવા ભક્તો જેવા આપણે નથી થઈ ગયા, એવા સંતો જેવા આપણે નથી થઈ ગયા, ત્યાં સુધી આપણા આત્માને જગાડીને જો આપણે આગળ વધવાનું છે. આ ત્યાગી બાઈઓ બધી પરસ્પર ભગવાન સિવાયની કોઈ વાત કરતી નહોતી. તેઓ પોતાના મનમાં શ્રીહરિ સિવાય બીજો ગાઢ સંકલ્પ ક્યારેય થવા દેતી નહીં. જ્યારે રસ્તામાં ચાલી જતી હોય ત્યારે અન્ય કોઈ પુરુષની સામે દેખતી નહીં. અને તપસ્વીની ત્યાગી સ્ત્રીઓએ શ્રીહરિ વિનાના રૂપ માત્રને કાક વિષ્ટા જેવા માન્યા હતા. દેવરાજ ઇન્દ્રના જેવો કોઈ રૂપાળો રાજા હોય તો પણ તેના દેહને તેઓ પાચ પરુ ને રુધિર જ માનતી. શરીરમાં હોય હું હાડકા માંસ પરુ વિષ્ટા આ જ બધું છે, ખાલી મઢી દીધેલું છે, બાકી આ શરીરમાં કશી વસ્તુ રૂડી નથી, કશી વસ્તુ રૂડી નથી. ગમે એવો રૂપાળો પુરુષ હોય ને ગમે એવી રૂપાળી સ્ત્રી હોય જગતની, પણ અંદર મળ મૂત્ર વિષ્ટા પરુ લોહી પાચ. બોલો, ગુલાબ ઝરે ગમે એવું કોઈ રૂપાળું હોય અંદર ગુલાબ ઝરે?
મોઢામાંથી ગુલાબ ઝરે, લાળ જ ઝરે, એ ગંધાય જ મોઢું, સમજાને? બે દી બ્રશ ના કર્યું હોય ને તો ગમે એવું રૂપાળવું હોય ને તો એ ગંધાય. ટોયલેટ બાથરૂમની અંદર શું રાખવા પડે છે? આપણે ફ્રેશનર નથી રાખવા પડતા તો કેમ ભાઈ રૂપાળા માટે નહીં રાખવાનું? માલ બધો આનો આ જ ભર્યો છે આખા જગતની અંદર. જગત આખું આવું છે, આખું આવું છે. આ દ્રષ્ટિકોણ આપણા વૈરાગ્ય માટે, કે આપણે ક્યારેય પણ જગતની અંદર જે તે જોઈને બંધાઈ ના જઈએ એના માટે છે. આ સાંખ્યોગી માતાઓ એ પુરુષોને આવી દૃષ્ટિથી જોતી, એટલે ક્યારેય પણ પુરુષ તરફનું આકર્ષણ થાય જ નહીં. અને સ્ત્રી હોય તો પુરુષના શરીરમાં રહેલા આત્માએ પણ એને એ દ્રષ્ટિથી જોવો જોઈએ એના શરીરને, જેના કારણે ક્યારેય પણ એમાં આસક્તિ થાય નહીં. એક મહિનો થાય ત્યારે તે ત્યાગી સ્ત્રીઓ માથાના વાળ ઉતરાવી નાખતી, પરસ્પર તે સ્ત્રીઓ વાતો કરતી, કોઈ પુરુષ સાથે સ્નેહ રાખતી નહીં. તે ત્યાગી બહેનો પોતાના પિતા કે ભાઈ જે હોય તેની સાથે ક્યારેક બોલતી હતી. સાંખ્યોગી માતાઓને પોતાના ભાઈ પિતા સાથે બોલવાની છૂટ છે. સાંખ્યોગી માતાઓ, આ તો આજે આવો યુગ આવ્યો, આટલી વ્યવસ્થા થઈ કે મંદિરમાં 15-10 બાઈઓ ભેગી થઈને રહી શકે. પહેલાં જમાનામાં એવું હતું કે જ્યારે કોઈ બાઈને સાંખ્યોગી થવું હોય તો પોતાના ઘરની અંદર જ એક ઓરડામાં રહે, એનું જમવાનું રાંધવાનું બધું એ અલગ રાખે. અને કારણ કે સ્ત્રી પુરુષ છે, એ સાધુ થાય તો પુરુષ છે એટલે એની રક્ષા થઈ શકે, પણ સ્ત્રીને માટે બહુ જોખમ છે. એટલે પોતાના ભાઈ બાપની ભેગા રહે, એનું પાલન પોષણ ઓલા કરે, એને ખાવાનું સીધું જોઈએ બધું દઈ દે, ને બાઈ આખો દિવસ ઓરડામાં ભજન કરે. અને પછી મંદિર થયા હોય, હરિમંદિરો તો ત્યાં એવી ગામની 5-6 એવા સાંખ્યોગી ત્યાગી બાઈઓ હોય, બધા ભેગા થઈને ત્યાં ભજન કરે. આવી સાંખ્યોગી માતાઓ આજે પણ કચ્છની અંદર ઘણા બધા ઘેર ઘેર હોય છે, ઘરમાં રહીને ભજન કરતા હોય, પણ આજે મંદિરોની વ્યવસ્થા થઈ પછી મંદિરોમાં જઈને કરે. પણ એની રક્ષા માટે એને આટલી છૂટ છે કે એ પોતાના ભાઈ કે બાપ પિતા સાથે વાત કરતી જરૂર પડે તો. ત્યાગી સાધુ માટે વિશેષ છે કે એને સંસારનો ત્યાગ કર્યા પછી કોઈ પણ દેહના સંબંધી સાથે ક્યારેય પણ વાત કરવાની હોતી નથી, એના સમાચાર પૂછવાના હોતા નથી, એની મદદ લેવાની હોતી નથી, એને મદદ કરવાની હોતી નથી. એનું એક વિશેષ નિસ્નેહી વર્તમાનની અંદર આ ત્યાગી સાંખ્યોગી બાઈઓ કરતાં એટલો વિશેષ સાધુઓમાં છે. તે ભાઈને પણ અડતી નહીં, પિતાને પણ અડતી નહીં. આવી રીતે ત્યાગી સ્ત્રીઓ વર્તી હતી. તેઓ પુરુષ માત્રથી 5 હાથ દૂર ચાલતી, આમ તેઓ પુરુષના સ્પર્શનો સંપૂર્ણ ત્યાગ કરતી, ને ભગવાનની પ્રસાદીરૂપ અન્ને પણ તેઓ મેળવ્યા સિવાય ખાતી નહીં. બધા જ નિયમ સાધુ જેવા, કોઈ ફેરફાર નહીં. ત્યાગી બહેનોને કોઈ પણ પ્રકારનું વ્યસન હતું નહીં. તેઓએ બધા પ્રકારના કેફી પદાર્થ છોડી દીધા હતા, એટલે કે પહેલાં હતા ને પછી છોડી દીધા એવું નહીં, છોડી દીધા હતા, કહેતા હતા નહીં એમ. ક્યારેય તેઓ ક્રોધ કરતી નહીં, કોઈને તાડન કરતી નહીં, એટલે કે કોઈને મારતી નહીં ક્યારેય, મોઢેથી ગાળ તો ક્યારેય બોલતી જ નહીં. તેઓ કોઈના સંગ સોબત વિના એકલી ચાલતી નહીં. આવા વિવેકભર્યા અનંત વર્તનવાળી ભક્ત સ્ત્રીઓ હતી તેનો ગંતા પાર આવે તેમ નથી. બોલો કેવા સ્ત્રી ભક્તો આ શ્રીજી મહારાજના! આજે જગતની અંદર આવો જોટો ના જડે. સ્ત્રીમાં તો વળી આટલો ધર્મ ચુસ્ત ને આટલો ધર્મ પડે શક્ય નથી. પૂર્વે સ્ત્રીએ સંસારનો ત્યાગ કર્યો એવું જાણ્યું જ નથી, અને શ્રીજી મહારાજે ત્યાગ કરાવ્યો, કેવો ગજબનો કરાવ્યો. તે ભક્ત સ્ત્રીઓ શ્રીહરિને રાજી કરવા એક એકથી અધિક નિયમોનું પાલન કરતી હતી, પરસ્પર એકબીજનું મહાત્મ્ય કહેતી, ક્યારેય સભા વચ્ચે કોઈના દોષ દુર્ગુણોને ખુલ્લા કરતી નહીં. એ બધી બાઈઓ એવી હતી, એકાબીજાનો મહિમા સમજતા પાછા, કારણ કે બાકી બાઈઓમાં ઈર્ષાન ખેંચાતાન વધારે હોય પુરુષ કરતાંય. બે ભાઈઓ ભેગા રહેતા હોય પણ પછી બેના લગ્ન થાય પછી પ્રોબ્લેમ ચાલુ થાય, કારણ કે ભાઈઓમાં ખેંચાતાન થઈ શકે જાજુ. એમાં ભક્તિ વિશેષ છે અને થોડી અણસમજણ પણ ક્યારેક આવી જાય તો ખેંચાતાન થાય. અપવાદરૂપ તો બધે હોય, કે સમજણવાળા હોય એવું બધે હોય, અને પણ જાજા ભાગનું આવું થાય. પણ આ બાઈઓ એકાબીજાના સ્વભાવને ક્યારેય પણ બીજા આગળ કહેતી નહીં, કોઈ દુર્ગુનો હોય એને ખુલ્લા કરતી નહીં. નહીં તો સ્ત્રીને, તમે કોઈ સ્ત્રીને કોઈ વાત એવી કીધી કે તું આ કોઈને કહેતી નહીં, અને તમે માનો કે આ વાત એ કોઈને કહે નહીં, વાતમાં કોઈ માલ જ નથી, વાતમાં માલ જ નથી, એના પેટમાં વાત રહે જ નહીં. કહેવત જ છે કે સ્ત્રીના પેટમાં વાત રહે જ નહીં.
સ્ત્રી ભક્તો માફ કર્યા તો શાસ્ત્રની વાત છે, ના જ રે, ના જ રે એટલે ના જ રે. પછી અપવાદરૂપ કોઈ નીકળે, અપવાદ શાસ્ત્રમાં જે કીધું હોય, જે કહેવત હોય, એમાં કોઈક અપવાદ નીકળે એ વાત નોખી છે. પણ જાજુ આવું હોય, કહેતા જાય પછી શું કે, આ તો તમે ઘરના છો ને એટલે તમને કીધું, પણ કોઈને કહેતા નહીં, તે પાછા એ હોય તો એ બીજાને કહે, ખબર પડી, આવું છે. પણ આ તો તમે ઘરના ને એટલે તમને કહેવાય, બીજાને આખું જગત જાણી જાય, આખા જગતને ખબર પડી જાય. એટલે જે વાત જણાવવા જેવી ના હોય ને એ ક્યારે એને જણાવી જ નહીં, દાટી જ દેવી, એ બહુ સારું. નહીં તો એ આવું જ કે, કોઈને કહેતા નહીં, કોઈને કહેતા નહીં. તો જેને કીધું હોય ને એન પાસે ફરતી ફરતી આવી જાય કે આ તો તમને કીધું કહેતા નહીં. ઓલા કે ભાઈ મેં એને કીધું તું કોઈને કહેતા નહીં, મારે સુધી વાત ક્યાંથી આવી. એવું છે, આ બધો વિવેક છે. આ તો એક સ્ત્રી ભક્તોને ઉદ્દેશીને શાસ્ત્રમાં કીધું એમ એમ કહેવામાં આવ્યું હોય, પણ છતાંય હું તો એમ કહું કે નેગેટિવ વાત કોઈ પણની હોય, કોઈ પણની હોય, તમે જાણો છો ને, બીજા આગળ ના કહેશો, અટકાવી દો. પુરુષ હોય સ્ત્રી હોય ગમે તે હોય, તમે જાણીને પડદો પાડદો ત્યાંથી. તમારામાં તાકાત છે ને ડાંટવાની, તમારામાં તાકાત છે ને છુપાવવાની, છુપાવી દો. સુની પારકા દોષને ડાટે તે જીવના રૂડા થવા માટે. બીજાના દોષને ડાટતા શીખીએ ને તો કલ્યાણકારી ગુનો આમ આવે, કલ્યાણકારી ગુનોનો નિવાસ થાય, ભગવાનનો પોતાનો નિવાસ આપણી અંદર થઈ જાય. ભગવાન કેટલાના દોષોને પીવે છે, આપણે તો એટલા છીછરા છીએ, એક દોષ કોઈનો નથી પી શકતા, એટલા છીછરા છીએ. શું આપણી ભક્તિને, શું આપણી સમજણને, શું આપણું ભજનને, શું આપણું ધ્યાન, શું કહેવાય, એક કોઈનો દોષ એને આપણે પી નથી શકતા, સહન નથી કરી શકતા, એને છુપાવી નથી શકતા. વિચારો તો ખરા. અને ભગવાન કેટલાના દોષ પીવે, કેટલાના પીવે, કેટલાના છુપાવે, કેટલાના છુપાવે. અરે આપણે તો દોષની વાત ક્યાં કરો છો, કોઈ ઉપજાઈ કાઢેલું હોય ને, ઉપજાઈ કાઢેલું હોય ને, કોઈનો દોષ નથી, અને કોઈકે ઉપજાઈ કાઢ્યો છે રાગ દ્વેષથી, તો પણ એ દોષને છંછેડવાની અંદર આપણો કેટલો સમય વેડફીએ છીએ. શું આપણને કલ્યાણની ભૂખ, શું આપણને કલ્યાણનો રસ્તો દેખાયો? આપણે તો સાચું ખોટું જાણ્યું નથી, જોવાય નથી ગયા. કોકના ઘરની વાત કોકે આવીને આપણને કીધી હોય કે એને ઘેર એની વહુ એને ખાવા નથી દેતી, તમે એને ઘેર જોવાય નથી ગયા કે એને દીધું છે કે નથી દીધું. ઓલી કેટલી સારી રીતે એને સાચવતા હોય એના ઘરના બધાય પરિવારજનો, તમે ખાલી સાંભળ્યું, 50 ઘેર ફોન કરીને કહેશે જાણ્યું, ઓલાને ત્યાં તો ઓલા ડોહાને ખાવા જ નથી દેતી એની ઘરવાળી, એના છોકરાની બહુ ખાવા જ નથી દેતી, કોઈને કહેતા નહીં, આ તો તમને કીધું. તે ફરતું ફરતું ઓલી બાઈ સુધી પૂગી જાય, ઓલાને ખાવા દેતા હોય ને તો એ બિચારાની ડીશ જાય. બોલો, આપણે સત્સંગ કર્યો છે પણ આવા ધંધા તો આપણા હજુ મટ્યા નથી, આવા સ્વભાવ આપણા મટ્યા નથી, આપણા જીવનના પરિવર્તનો આ સ્ટેજ ઉપર હજુ નથી આવ્યા. અને જ્યાં સુધી આપણા પરિવર્તનો આવા નથી આવ્યા ત્યાં સુધી ભગવાનને આપણે મળવું બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. કોકના ઘરને તૂટતું હોય ને આપણને ખબર પડે ને તો એને ઢાંકી દઈએ, એને એમ કહીએ કોઈક કહેવા આવ્યું હોય ને એને કેવું, એવું જ હોય, એવું જ હોય, બધે એવું છે, અમારે એવું છે, બધે એવું હોય, હાલ્યા કરે, હાલો હાલો આગળ. એવું કાંઈ હોય બધું લેવાનું નહીં મગજ ઉપર, ભૂલી જવાનું એમ કહો, પણ આવું ના કહેવા વાળોએ મૂરખ કે કોને કીધું. અને ઓલો સમાજે એવો કે ચિત્રે, દોષ ન હોય, ભૂલ ન હોય તો પણ બીજાનું આપણે જોયું નથી, જાણ્યું નથી, કહેતો તો કહેતી હતી, એમાં તો આપણે કેટલો ટાઈમ બગાડીએ છીએ, કેટલો ટાઈમ બગાડીએ છીએ. શું આપણને કલ્યાણની ભૂખ જાગી છે? શું આપણે પરમાત્માને મળવા નીકળ્યા છે? શું જોઈને આપણે કંઠીઓ પહેરી છે? શું જોઈને આપણે સત્સંગમાં રહ્યા છીએ? આનો જો વિચાર કરીશું તો પાછા વળશું. એક જ લક્ષ પરમાત્માને પામું, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. અર્થ સાધી લઉં કાં તો દેહને પાડી દઉં, આવો જે થાય મરણ્યો એના હાથમાં મોતી આવે, એવાના હાથમાં મોતી આવે. આ તો નીકળ્યા છે અક્ષરધામમાં જવા માટે, અને હજુ
આપણા સ્વભાવના પોટલા તો હારે રાખ્યા છે આપણે, એ પોટલા લઈને થોડા અક્ષરધામમાં ભગવાના, એ પોટલાને અહીં છોડવા પડે છે. આ એક સેટેલાઇટને આ ક્ષેત્રમાંથી અવકાશની અંદર જવું હોય તો સેટેલાઇટને પણ આજુબાજુના ફંક્શનો છોડવા પડે, ત્યારે સેટેલાઇટ અવકાશમાં સ્થિત થાય છે. એવી રીતે આત્માની આજુબાજુમાં સ્વભાવના જન્મો જન્મના પોટલાઓ, આત્માની આજુબાજુમાં જન્મો જન્મની નેગેટિવિટી પડેલી છે, એને આ બ્રહ્માંડમાં જ છોડવી પડશે. અને જ્યારે ત્રિગુણાતીત થઈને આત્માને બ્રહ્મરૂપ માનીને પરમાત્માને હૃદયમાં ધારીને પરમાત્મા સિવાયના તમામ ઘાટને ટાળીને એક પરમાત્મા જ મારું લક્ષ્ય છે આવું બંધાશે, તેદી એને પમાશે. ન માની લેવું કે વાત કરવાથી પહોંચી જવાય, ન માની લેવું વાત સાંભળવાથી પહોંચી જવાય, વાત કર્યા પછી ને સાંભળ્યા પછી સ્વભાવના પરિવર્તનથી પહોંચાય. સ્વભાવનું પરિવર્તન થવું જોઈએ, આપણા જન્મો જન્મની હેબિટો બદલાવી જોઈએ, આપણી વૃત્તિઓ બદલાવી જોઈએ. પૂછો તો આત્માને કે કોઈ નેગેટિવ કોઈનું આપણે સાંભળ્યું અને પછી આપણાથી રહેવાયું છે એમાં ઊંડા ઉતર્યા વિના? પૂછો તો આત્માને પૂછો તો કે આપણને કોઈના ઘરની કંઈક વાત ખબર પડી, આપણે બીજા બેને ન કીધું હોય અને એના ઘરનું સમાધાન થઈ જાય એવો પ્રયત્ન ક્યારેય કર્યો છે? પૂછો તો આત્માને. આવું નહીં થયું હોય, કારણ એ છે આપણા જીવન છીછરા છે, આપણો આત્મા જો છીછરો છે મોક્ષના માર્ગમાં. આપણે કોઈની ભૂલને છુપાવવામાં સમજ્યા જ નથી. આપણે તો સાચું નથી એની અંદર પણ ખોતરવામાં ઊંડા ઉતરીએ, તો સાચું જે હોય એને છુપાવવાની તો આપણી તાકાત જ ક્યાંથી હોય? આ કલ્યાણકારી ગુણો પરમાત્મામાં હોય છે, આ કલ્યાણકારી ગુણો પરમાત્માને અખંડ ધારી રહેલા મહાપુરુષોમાં હોય છે, આ કલ્યાણકારી ગુણો પરમાત્માને જેને વાલા થવું છે એવા મુમુક્ષુમાં હોય છે. ચોથા કોઈની અંદર આ ગુણ ક્યારેય દેખાતો નથી. આપણે પહેલાં તો સાચા મુમુક્ષુ થવું પડશે, સાચા મુમુક્ષુ થાશું ત્યાર પછી આપણી અંદર એક સાચું સત્પુરુષપણું આવશે, અને સાચું સત્પુરુષપણું જ્યારે આવશે ત્યારે ભગવાનના સાર્ધમ્યપણાને પમાશે. ભગવાનના સાર્ધમ્યપણાને પમાશે ત્યારે જ અનાદિ મુક્તની પદવીને આપણે પામશું. માટે વિચાર કરીને મોક્ષના માર્ગે તમામ સ્વભાવને ટાળીને પાછા વળતા શીખવું. આ બધી સ્ત્રીઓ એવી હતી, એકાબીજાના વખાણ કરતી. તે ભક્ત સ્ત્રીઓ શ્રીહરિને રાજી કરવા એક એકથી અધિક નિયમોનું પાલન કરતી, પરસ્પર એકાબીજાનું મહાત્મ્ય કહેતી, કોઈના દોષ દુર્ગુણોને ખુલ્લા કરતી જ નહીં. ઢાંકો, કોઈના સાચા દુર્ગુણો હોય ને તો એ ઢાંકી દો, ઢાંકો, ઢાંકતા શીખો. ઢાંકનું થાવ તમારા કુટુંબ પરિવારના હજારો પ્રશ્નોનું સમાધાન, સત્સંગના હજારા પ્રશ્નોનું સમાધાન ઢાંકનું થતાં શીખવું. કદાચ કોઈના દોષ દેખ્યા સાંભળ્યા હોય તો તેને એકાંતમાં હિતેચ્છુ થઈને સમજાવતી. કોઈ સ્ત્રી ભક્ત છે, કોઈ પુરુષ ભક્ત છે, થાય ભૂલ થાય એકાંતમાં, કોઈને ખબર ના પડે એની ભૂલ ક્યારે થઈ ગઈ, કોઈને ખબર ના પડે કે ક્યારે સુધરી ગયો. એટલી તાકાત આપણા કાંડામાં હોય, એટલી સમજણ આપણી પાસે હોય તો ઊંડા ઉતરવું, આટલી સમજણને આટલું આપણી પાસે હોજરી ના હોય મજબૂત કોઈનો દોષ પચાવવાની, આપણી અંદર એટલી હોજરી ના હોય ને એટલી કાંડામાં તાકાત ના હોય તો આપણું મગજય ના બગાડે ને કોકનું મગજય ના બગાડે. આપણી તાકાત હોય, કોઈના ઘરનો કોઈ પ્રશ્ન છે, આપણી તાકાત છે સમાધાન કરવાની, કરી દો. નથી તાકાત, આંખ બંધ કાન બંધ કરીને ભજનમાં લાગી જાઓ. તાકાત હોય તો ઊંડા ઉતરો, તાકાત નથી તો ના ઉતરશો. એના દોષને જાણ્યા પછી પણ પચાવવાની તાકાત છે, આ તાકાત પરમાત્માના મોટા પુરુષો અને ઉત્તમ કક્ષાના મુમુક્ષુ સિવાય ચોથા કોઈ પાસે હોતી નથી. આ પ્રમાણે નિર્વેર ભાવે તેઓ વર્તી હતી. પૂર્વે આવી પવિત્ર વર્તનવાળી સ્ત્રીઓને ક્યાંય સાંભળી નથી, આવી પવિત્ર સ્ત્રીઓ ક્યાંય સંભળાયું નથી. ઉપર જે તપ ત્યાગ વિવેક ભક્તિરૂપ ગુણોથી સંપન્ન ત્યાગીબાઈઓ હતી તેમાં સર્વોત્તમ ત્યાગીબાઈઓ ત્રણ જીવુબા, લાડુબા અને રાજબાઈ હતી. તેને સમાન સત્સંગમાં અન્ય કોઈ પણ ભક્ત સ્ત્રી હતી નહીં. સત્સંગની બધી જ ત્યાગી બહેનો તે ત્રણને પોતાના ગુરુ માનતી, લાડુબા, જીવુબા અને રાજબા, ત્રણનેવ બહુ સ્થિતિવાળા હતા. આચાર્યની પત્ની તે સત્સંગી સ્ત્રી માત્રની ગુરુ છે, તે જો બ્રહ્મસ્થિતિને પામેલી હોય તો કોઈ ત્યાગીબાઈ તેની તુલ્ય નથી. આવું વચન શ્રીહરિએ કહ્યું છે તે વચનથી અધિક કોઈ નથી. આદિ અને અંતે શ્રીહરિનું વચન જ સુખદાયી છે.
ભગવાનના ભક્ત શ્રેષ્ઠ છે, તેમાં પણ જેને પ્રગટ શ્રીહરિની સેવા કરી હોય તે સૌથી શ્રેષ્ઠ છે, આવું મહાત્મ્ય સમજવું જોઈએ. છતાં પણ શ્રીહરિના વચન છે તે જ મોક્ષ પદ છે. મધ્યાહને શ્રી રામ જન્મોત્સવ થયો ત્યાં સુધી શ્રીહરિ એભલ ખાચરના દરબારમાં રહ્યા, ત્યારે નવો મંડપ કર્યો હતો. તેની શોભા તો કહી શકાતી નથી. તે ઉત્સવમાં ખૂબ જ ધામધૂમ કરી અનેક પ્રકારના વાજિંત્રો વગાડાવ્યા. જ્યારે ઉત્સવમાં લોકોની ભીડ થઈ ત્યાંથી શ્રીહરિ ચાલતા થયા, સ્વયં ઘોડેસવાર થયા અને ગામમાં હરિભક્તોને ઘેર ઘેર પધરામણી કરી. ચોથા તરંગની અંદર સ્વામી આગળ લખે છે કે ગઢપુરના હરિભક્તોએ શ્રીહરિને ઘેર ઘેર બોલાવીને પધરામણી કરી. જેના હૃદયમાં જેવી ભાવના હતી એ પ્રમાણે સૌએ ઘણા હેતથી પૂજા કરી. આજે હરિજયંતિ છે ને, એટલે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ, એટલે બધાએ ઘેર ઘેર મહારાજના પગલાં કર્યા. વસ્તા બોરીચા નામના આહિરે પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરીને પૂજા કરી. તેને તો કેટલીક વાર શ્રીહરિને પોતાને ઘેર થાળ કરીને જમાડ્યા પણ હતા. હેમા શેઠ નામે એક જૈનોમાં આગેવાન નગર શેઠ હતા, તેને આપના સત્સંગમાં શીલ વ્રત જોયા તેથી શ્રીહરિની ઉપર સ્નેહભાવ થયો હતો. તેને પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરીને ઘણા ભાવથી પૂજા કરી. શ્રીહરિ કેવડીક છે એવો તેને નિશ્ચય થયો હતો, તેથી તે કોઈથી ડરતા નહીં. તેને વારંવાર રસોઈ આપીને સંતોએ સહિત શ્રીહરિને ઘણીવાર જમાડ્યા હતા, તેમજ કેટલીક વાર ઘેર પધરામણી પણ કરી હતી. ગઢપુરની અંદર એક વસ્તા બોરીચા નામના આહિર હતા, એને પૂજા કરી. પછી અહીં આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમુનિ નોંધે છે, એ કહે છે કે હેમા શેઠ નામના એક જૈન લોકો જે હતા ને, એમાં એક આગેવાન હતા હેમા શેઠ, પોતે જૈન હતા એટલે એને સ્વામિનારાયણમાં તો પ્રતીતિ હોય જ નહીં, પણ મહારાજનું ચરિત્ર જોઈને એને મહારાજમાં અતિશય ભાવ થયેલો. એણે ઘણી વખત સંતોને રસોઈ પણ આપેલી, પોતાને ઘેર મહારાજની સંતોની પધરામણી પણ કરાવેલી. એને તીર્થંકર કેવડીક એક જ શ્રીહરિ જ છે એવો નિશ્ચય થયો હતો, એટલે જૈન લોકોએ એને ડબ્બાનમાં પણ લીધો હતો કે તું સ્વામિનારાયણમાં શું કરવા વળગ્યો છે. ઠેક ભાવનગરના રાજા સુધી આ વાત પહોંચેલી કે હેમા શેઠ સ્વામિનારાયણના આશ્રિત થઈ ગયા છે, એટલે બહુ ચર્ચાઓ થતી, છતાં પણ હેમા શેઠ આમ અડગ રહેલા. ભગવાન સ્વામિનારાયણ સાચા તીર્થંકર છે, આમ ઊભા રહેલા. બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે અપાર હેત હતું, એટલે બ્રહ્માનંદ સ્વામીના સમાગમથી આ બધું થયેલું. પણ ગમે એવો તમને સમાગમ હોય, આ હેમા શેઠ હરિચરિતાનો સાગરના પાંચમા પૂર્ણના તરંગ ચારની અંદર લખેલું છે. હવે એ જ હેમા શેઠનું એક ચરિત્ર છે, હરિચરિત્ર ચિંતામણીના ભાગ બેની અંદર 95-59 નંબરનું ચરિત્ર છે. આવો હેમા શેઠ કે ભાવનગરના રાજા સુધી જેની વાત પહોંચી ગઈ કે જૈન કોઈ દી સ્વામિનારાયણ થાય નહીં, એવો હેમો શેઠ આગેવાન ગઢપુરનો સ્વામિનારાયણનો આશ્રિત થઈ ગયો. શું વાત કરો છો ભાવનગરનો રાજા, કે અરે આ થઈ ગયો. પણ ગમે એટલો પાકો નિશ્ચય હોય, ગમે એટલો પાકો નિશ્ચય હોય, પણ સ્વામીએ વાતોમાં કીધું ત્રણ વસ્તુ. એક, ઇન્દ્રિયોનો કુસંગ, જેને કહેવાય અંદરનો કુસંગ. બીજો કુસંગ બહારનો કુસંગ, દારૂડીઓ, માંસાહારી, ચોરી કરવાવાળો, વ્યભિચારી એવા વ્યક્તિનો કુસંગ. અને ત્રીજો સત્સંગનો કુસંગ. ત્રણ કુસંગની અંદર સ્વામી કે સૌથી ભારેમાં ભારે કુસંગ હોય તો સત્સંગનો કુસંગ છે. અંદરનો કુસંગ કલ્યાણ ન બગાડે, કારણ કે અંદરનો કુસંગ તો આપણને દીન ભાવે વર્તાવે, બે હાથ જોડાવે કે હું તો હાવ આવો છું, આ ભગવાનના સંતો ભક્તો કેટલા મહાન છે. અંદરનો કુસંગ તો દીન ભાવ આપે, એમાં એક ગુણ છે સ્વામીની વાતો પ્રમાણે. બહારનો કુસંગ પણ એટલો ન રખડાવી શકે કલ્યાણના માર્ગમાંથી. બહારનો કુસંગ કદાચ દારૂ પીતો કોઈને કરી દે, ચોરી કરતો કરી દે ને, તો જતે દિવસે ફરી પાછો કથા વર્તન સત્સંગના યોગે કરીને એમ થાય, કરે રે હું આ ક્યાં રસ્તે ચડી ગયો, પાછો વળે. પણ સત્સંગનો કુસંગ એ તો સત્સંગમાંથી દૂર લઈ જાય, ભગવાનથી જ દૂર લઈ જાય, મોટા પુરુષોથી દૂર લઈ જાય, સંતો ભક્તોથી જ દૂર લઈ જાય, એને સત્સંગનો કુસંગ કહેવાય. અને સૌથી ખતરનાકમાં ખતરનાક જો કોઈ કુસંગ હોય તો સત્સંગનો કુસંગ છે. હેમા શેઠ જેને સ્વામિનારાયણ ભગવાનની જબરી ગાંઠ પડી ગઈ હતી, પણ જો કેવું હતું, અહીંયા આગળ લખે છે, ગઢડામાં એક વાણિયો હતો, એટલે આ હેમો શેઠ જીવા ખાચરનું કામકાજ કરતો અને મહારાજ પાસે પણ આવતો,
બ્રહ્માનંદ સ્વામી ઉપર એને હેત હતું, પછી જીવા ખાચરને દાદા ખાચરનો પક્ષ મહારાજ બહુ રાખે છે એમ સમજીને મહારાજનો અભાવ આવ્યો. જીવા બાપુને રોજને ઈર્ષાનો પ્રોબ્લેમ કયો હતો કે દાદો હાવ નાનો અને આવ છોકરો કહેવાય અને એનો દરબારગઢ નાનો, તો એ મહારાજ એને ઘેર જ રહે છે, મારે ઘેર તો આવતા નથી. એ ઈર્ષામાં તો શ્રીજી મહારાજનું માથું ઉતારવા પણ જીવા બાપુ તૈયાર થયેલા. શું નથી કરાવતી ઈર્ષા, શું નથી કરાવતી, ભગવાનનું માથું ઉતારે. અને લોયાના 17માં કીધું મહારાજે કે ભગવાન જો નિષેધ કરે ભગવાનનું ઉતારે ને મુક્તાનંદ સ્વામી જેવા સંત કરે ને તો તલવારે કરીને એનું પણ માથું ઉતાર દેવો દ્રોહ કરે આવું થાય. જીવા બાપુ જો રોજ બેઠક ઉઠક, મહારાજનો નિશ્ચય પાકો, જૈન લોકોએ ડગાવા મથ્યા ને તોય ના ડગ્યા, પણ જીવા ખાચરની મોહબત હતી એટલે જીવા ખાચરને બુઢો ધાદલ એ બે ભેગા થયા અને હેમા શેઠનું મગજ બગાડ્યું. અને કેવું થઈ ગયું જો, ત્યારે તે વાનિયાને પણ મહારાજનો અભાવ આવ્યો, તે કોઈ દિવસ મહારાજ પાસે આવે નહીં ને મહારાજ સામું પણ જુએ નહીં. આ હેમો શેઠ જેની હરિચરિતનામૃત સાગરમાં આટલી વાત લખી ને એને આવું થઈ ગયું, મહારાજની હામુંય ના જુએ ને મહારાજની પાસે ના આવે. પછી કોઈક દિવસે એ વાનિયો માંદો થયો, એના સંબંધી બધા ભરાઈને બેઠા હતા, તેવામાં ચાર જમ વાનિયાને લેવા આવ્યા અને મારવા માંડ્યા. તે અતિ ભયે કરીને ધ્રુજવા માંડ્યો. એવામાં એને બ્રહ્માનંદ સ્વામી સાંભળી આવ્યા, સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા ત્યારે જમ નાઠા, તેની ખડકી માડેલ હતી ત્યાંથી નીકળ્યા, તે ખડકીના કમાડ બારસાખને ભીતડા સાથે બજારમાં ઉડી પડ્યા. જમડા ગયા ને ભાગીને, ત્યાંથી બરસાખો ઉડી ગઈ, દિવાલો પડી ગઈ અને જમ ભાગી ગયા. તેને તે વાનીએ ભાળ્યા, બ્રહ્માનંદ સ્વામીને ભાળ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી પણ ગયા અને વાનિયાને જાગ્રત અવસ્થા થઈ. આ બધું એને મૂર્છા અવસ્થામાં જોયું. ત્યાં તો એના સંબંધી પડખે બેઠેલા દેખ્યા, તે વાતો કરતા હતા કે આજ ખડકી ભાંગીને બજારમાં ઉડી પડી, કાંઈ મેં વરસતો નથી ને કાંઈ વાયુ નથી, શા કારણથી ઉડી પડી હશે. બાજુમાં બેઠા હતા પણ એને જમદૂત દેખ્યા નહોતા, પણ હેમા શેઠે દેખેલા. એમ વાતો કરતા હતા ત્યારે તે વાનીઓ બોલ્યો, મને તેડવા જમ આવ્યા હતા, તે મારા હાડો હાડ ભાંગી નાખતા હતા, તે મને બ્રહ્માનંદ સ્વામીએ મુકાવ્યો. આ ખડકેથી જમ નાઠા તેથી આ ખડકી ભાંગી પડી છે, માટે મહારાજને બ્રહ્માનંદ સ્વામીને આપને ઘેર નોતરું દઈને જમાડજો. પછી મહારાજને બ્રહ્માનંદ સ્વામી વાનિયાને ઘેર જમવા આવ્યા ત્યારે મહારાજે પૂછ્યું, હેમા શેઠ તમે તો અમારી સામું પણ જોતા નહોતા અને આ જમવા તેડ્યા અમને વરી, ત્યારે એનું કારણ શું? ત્યારે વાનીએ વાત કરી, જે એ મહારાજ મને તો જમ મારી નાખતા હતા, બ્રહ્માનંદ સ્વામીએ મુકાવ્યો છે, ત્યાં મારી ખડકી પણ જમે પાડી નાખી છે, તે હવે હું તો તમારે અને આ બ્રહ્માનંદ સ્વામીને આશરે છું, હવે મારી પાસે જમને આવવા દેશો નહીં. ત્યારે મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામી ઉપર હેત રાખશો તો એ જમને આવવા દેશે નહીં. ભલે મહારાજને ખબર છે કે અમારું ચરિત્ર તો જોશે ને તો ક્યારેક પ્રોબ્લેમ થઈ જવાનો છે, પણ મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામી ભેગા હેત રાખશો ને તો જમને નહીં આવવા દે, એની ભેગા હેત રાખી મૂકજો. એટલે સ્વામીએ વાતોમાં કીધું, બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત ભેગા જીવને બાંધવો, તે સત્સંગનો કુસંગ જ્યારે લાગવાની તૈયારી થાય ને તો બે સારા સાધુ અને ત્રણ સારા હરિભગત ભેગા જીવને બાંધ્યો હોય ને તે કુસંગે કરીને નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટે કરીને આપણે ક્યારેય પાછા ન પડીએ. સ્વામીએ બહુ વિચારીને વાત કરેલી છે, કારણ કે આટલો દિવ્ય અને આટલો અલૌકિક સત્સંગ જે મળ્યો છે છૂટી જાય સત્સંગના કુસંગે કરીને. હેમા શેઠ અને આવો નિશ્ચય છતાં પણ આવું થયું. એને વારંવાર રસોઈ આપીને સંતોએ સહિત શ્રીહરિને ઘણીવાર જમાડ્યા હતા, કેટલી વાર ઘેર પધરામણી કરી હતી એ સાંભળીને ભાવનગરના મહારાજાને ઘણું આશ્ચર્ય થયું. શ્રીહરિ સર્વે હરિભક્તોને ઘેર પધરામણી કરીને પછી જીવા ખાચરના દરબાર ગઢમાં પધાર્યા. તે દિવસે ત્યાં સારી રીતે શણગારીને સુંદર મંડપ બાંધ્યો હતો, તેની શોભાનું વર્ણન કરી શકાય તેમ નથી. ધર્મનલાલ શ્રીહરિ તત્કાળ અશ્વ ઉપરથી ઉતરે આવીને હિંડોળા ઉપર બેઠા ત્યારે સંધ્યા સમય થવા આવ્યો હતો, તેથી ઘણી જ મસાલો પ્રગટાવી હતી. બિલોરી કાચના જે ઝાડ હતા એ બધામાં દીવાઓ પ્રગટાવી દીધા હતા. હરિભક્તોને સંતો સૌ ઊભા થયા, ચોપદાર જય જયકારનો શબ્દ બોલ્યા. પછી બધા સંતો આરતી બોલવા લાગ્યા ત્યારે બધું આકાશ અને જગત ગુંજી રહ્યું હતું. જ્યારે આરતી પૂરી થઈ ત્યારે નારાયણ ધૂન બોલાવા લાગી. બહુ નામી શ્રીહરિ પહેલાં ધૂન બોલતા, બીજા બધા તેને ઝીલીને બોલતા. જ્યારે ધૂન ઘણી જ ઉતાવળે બોલવા લાગે ત્યારે તે બંધ કરતા, વળી ફરીને ધૂન ઉપાડતા. ધૂનની સિસ્ટમ, ધીરી લય પછી સ્પીડ પછી પાછું બંધ
પાછી ધીરી લઈ પછી સ્પીડ. આ મહારાજે આમ ધૂન કરતા, આપણે અત્યારે કરીએ છીએ ને મહારાજની સિસ્ટમ છે, એમ ધૂન કરતા રાત 10 ગળી ગઈ ત્યારે શ્રીહરિના જન્મનો સમય થવા આવ્યો ત્યારે ધૂન પૂરી કરી. આપણે ઉત્સવ કરવાનો છે ને, અગાઉ હરિચરિતમ સાગરમાં મહારાજે કર્યો, તમે બધા 236ના આંકડાથી ભજન કરો છો ને, તે વહેલો મહારાજે ઉત્સવ લાવી દીધો હરિચરિતમ સાગરમાં. મહારાજ કે હાલો વહેલો કરી દઈએ અત્યારે, સમજ્યા. પછી ભલે ઉત્સવ થતો, એટલે આપણે એવું હોય ને કે આપણો ઉત્સવ આવે પછી વીકેન્ડની અંદર એ ઉત્સવ ઉજવાય, તો આપણે થયું કે હરિજયંતિ 5 એપ્રિલ અને ઉત્સવ વહેલો થઈ ગયો આપણો આ વખતે, આ વીકેન્ડમાં થઈ ગયો, કારણ કે પછી સંતોન પાછું જવાનું છે, તો આ વીકેન્ડમાં કર્યો. મહારાજ કે આવું કેવી રીતે હાલે, આપણે પહેલાં કરી દઈએ. તે મહારાજે આજે જ કરી દીધું હરિજયંતિ, એટલે આપણે હવે આ વીકેન્ડમાં ઉજવવાનો, આ ઉત્સવ ઉજવવાનો. સમજે, 3 વખત આવી ગયો, આજે આવશે, શનિવાર ઉજવશું અને ગુરુવાર આવશે. આ તમે ભજન કર્યું એનું ફળ છે. બધાએ પ્રદક્ષિણાઓ કરી, દંડવટ કર્યા, પંચાંગ પ્રણામ કર્યા, બહેનોએ કોઈ વ્રત કર્યા, આ બધું જે તમે કર્યું એનું ફળ કે આ મહારાજ ઉત્સવ અહીં લઈ આવ્યા. કારણ કે આપણે બધા મહારાજ ભેગા જ છે અત્યારે. ઢોલ ત્રાંસા નોબત વાજિંત્રો વાગવા લાગ્યા. તે સમયે સંતો પણ ઝાંઝ મૃદંગ વગાડીને ઉત્સવ કરવા લાગ્યા. માયારામ ભટ્ટ અતિ પ્રેમી અને દાસભક્ત હતા. તેમણે પંચામૃતથી શ્રીહરિના ચરણ કમળ ઉત્સાહથી ધોયા. તેમના પછી એબલ ખાચરે, જીવા ખાચરે, તે બંનેના પરિવારે પંચામૃતથી શ્રીહરિના ચરણ ધોયા. તે પ્રસાદીરૂપ ચરણામૃતને મસ્તકે અને છાતીએ લગાવ્યું. તે સિવાયના સૌ સંતોએ અને હરિભક્તોએ પણ કેસરયુક્ત ચંદનથી શ્રીહરિના બધા અંગો ઉપર નખ શીખ અર્ચા કરી. દરબારે ફૂલના હાર બાજુબંધ ધરાવ્યા. પછી સંતોને હરિભક્તો જે હાર લાવ્યા હતા તે પહેરાવ્યા. પહેલાં મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંતોએ શ્રીહરિને ફૂલહાર પહેરાવ્યા, તે પછી સર્વે હરિભક્તોએ એક પછી એક આવીને ફૂલહાર પહેરાવ્યા. એભલ ખાચરે તો પારાવાર પંજરી કરાવી હતી. જીવા ખાચરે પણ ઘણી જ પંજરી કરાવી હતી. બધી શ્રીહરિને આગળ લાવીને ધરાવી. પ્રથમ શ્રીહરિએ પંજરી ખાધી, હરખથી તેના ઘણા વખાણ કર્યા. પછી પોઝ ભરી ભરીને પોતાને હાથે જ પંજરી સૌને આપી. પંજરી આપતા આપતા તો સવાર થઈ ગયો. કેટલા ભક્તો હશે, હવાર પડી ગયું પંજરી દેતા. રાતે 10 વાગે ઉત્સવ થયો, ત્યાંથી હવારના 4 વાગી ગયા. સર્વે પંખીઓ કોલાહલ કરવા લાગ્યા. પ્રાતઃકાળ થઈ ગયો, ત્યાં સુધી તો ઉત્સવ આલ્યો. અને પછી વિચક્ષણ દરબારે, વિચક્ષણ દરબારે કેવું લખ્યું જોવો, શબ્દ વિચક્ષણ. કેમ વિચક્ષણ લખ્યો કહું અમને. કેસર ચંદન લઈને સૌ સંતોની પૂજા કરી. વિચક્ષણ દરબારને થયું કે આ તો બધું થઈ ગયું, ઠાકોરજીનું પૂજન થયું પણ સાધુનું તો રહી ગયું. એટલે વિચક્ષણ દરબાર, હવાર પડી ગયું છે પણ યાદ આવ્યું કે ઓલા સંતોનું પૂજન તો ભૂલી ગયા. સંતોનું પૂજન કર્યું, ભગવાનનું પૂજન જેમ થાય એમ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના સંતો ભક્તોનું પણ પૂજન થાય. વર્તાલનું 5મું એ પ્રમાણે કરવાવાળાની 100 જન્મની કસર આને આ જન્મે ટળે છે. પણ ભગવાનની પ્રસાદીએ કરીને, ભગવાનને છોડીને કોઈનું પૂજન ના થાય, ભગવાનને છોડીને ભગવાનના પ્રસાદીનો કર્યા વિના કોઈને હાર ન પહેરાવાય, ભગવાનની અર્ચા કર્યા વિનાના ચંદનથી કોઈને અર્ચા ન થાય, પણ ભગવાનનું કર્યા પછી ભગવાનની પ્રસાદીએ કરીને સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું પણ થાય. બ્રહ્મવેતાની તો વાત જ શું કરવી, સામાન્યમાં સામાન્ય વ્યક્તિનું પણ થાય. આવો મહિમા આ સત્સંગનો અલૌકિક છે. પંજરી આ બધુંય વેચાયું, સૌ સંતોને ફૂલહાર ઘણા પહેરાવ્યા વિચક્ષણ દરબારે. ત્યાં હારનો તો કોઈ પાર જ ન હતો ત્યારે શ્રીહરિએ સંતોને સ્વેચ્છાથી પોતાની પાસે બોલાવ્યા. ઘણા જ હેતથી સૌને બાથમાં ભીડીને ભેટ્યા. પછી જેને સ્ત્રીનો ત્યાગ રાખ્યો હતો ને એવા દરબાર માચા ખાચર, અને જેઓએ પોતાની સ્ત્રીનો ત્યાગ રાખ્યો હતો એ વગેરેને તેમના ત્યાગની રીતનો મહિમા સમજીને બોલાવ્યા. એને પણ ઘણા પ્રેમથી સંતોની જેમ જ ભેટ્યા. બ્રહ્મચારીઓ જે હતા, બ્રહ્મચારી એક તો સાધુને ભેટ્યા, માચા ખાચર જેવા બ્રહ્મચારી હતા એને ભેટ્યા, અને જે લોકો ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ બ્રહ્મચર્ય વ્રતને પાળતા હતા એવા ભક્તોને બોલાવીને એનો મહિમા સમજીને ભેટ્યા. અને જે ગૃહસ્થ દરબારો હતા એમના મસ્તક ઉપર શ્રીહરિએ ચરણ કમળ મૂક્યા. એને ભેટ્યા નહીં, એના માથા ઉપર ચરણારવિંદ મૂક્યા. ભગવાનની રીત છે. આ રીતે તે જન્મોત્સવને સરસ રીતે ઉજવ્યો. પછી સૌ સ્નાન કરવા માટે ઉન્મત ગંગાએ ગયા. ત્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા. સૌ ઉન્મત ગંગાને કિનારે આવ્યા. શ્રીહરિએ ગંગાનું અત્યંત નિર્મળ જળ જોયું. ખડખડીએ શ્રીહરિ આવ્યા. કેસરચંદનથી ભરેલા શ્રીહરિ અને સૌ સંતો અને હરિભક્તોએ ત્યાં સ્નાન કર્યું. ફૂલના જે હાર સૌએ પહેર્યા હતા બધા ગંગાજળમાં વહાવી દીધા.
એક કોષ જેટલા લાંબા પ્રવાહમાં ફૂલહારોથી ગંગા એકદમ પ્રફુલ્લિત દેખાતી, સૌના લલાટ આદિ અંગોએ ચર્ચેલું ચંદન ધોવાયું તેનાથી ગંગાજળ કેસરી થઈ ગયું. ઉન્મદ ગંગાને થયું ઊંઈ પ્રસાદીની, ચંદનને લીધે બધું જળ અતિશય સુગંધી થઈ ગયું, તેનાથી ઉન્મદ ગંગાનો રંગ રમણીય થઈ ગયો. તે સમયે શોભાનો કોઈ પાર ન રહ્યો. તે સમયે ગંગાનું રૂપ જોઈને શ્રીહરિ બોલ્યા, આ ભૂમિ ઉપર અનંત તીર્થો છે, તે બધા જ તીર્થ શુભ ફળ આપનારા છે, પણ અનંત તીર્થોનું ફળ જ બધું જ ફળ અત્યારે ઉન્મદ ગંગા તીર્થમાં રહ્યું છે. અનંત તીર્થોનું બધું ફળ, કારણ કે સર્વ અવતારને અવતારી એ ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું. અત્યારના કળિયુગમાં ઉન્મદ ગંગાના જેવું બીજું કોઈ તીર્થ નથી. ભવ અને બ્રહ્માદિક જે દેવો છે તે આ ગંગાનો મહિમા વારંવાર અતિશય કહે છે. એટલી વસ્તુ યાદ રાખવી, જગતના બધા તીર્થો મહાન, પણ મહારાજનો યોગ જેને હોય એ આપણા માટે સર્વથી મહાન. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં જેનું જેનું વર્ણન આવે એ બધા તીર્થો પરોક્ષના હોય, જે કોઈ હોય બધા મહાન છે, કોઈ ન્યૂન નથી. પણ મારા માટે ભગવાન સ્વામિનારાયણના સંબંધવાળું હોય, ભગવાનના સ્વામિનારાયણના પરમહંસોના સંબંધવાળું હોય એ મારા માટે સૌથી શ્રેષ્ઠ. આટલું આપણા જીવની અંદર જબરજસ્ત શ્રીજી મહારાજનું ગૌરવ આંટી અને શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનનું મહાત્મ્ય હોય, આટલું હોય કે એ મારા માટે સૌથી શ્રેષ્ઠ. આપણે બધા ભાગ્યશાળી છીએ કે લોયા જેવું પ્રસાદીનું સ્થાન, એ લોયા ધામ પરિવાર એવું આપણો એક સિમ્બોલ આપણને મહારાજે દયાએ કરીને દીધો છે. એ આપણને રાત ને દિવસેની સેવાની અંદર મહારાજે નિમિત્ત કર્યા છે. મહારાજ આપણામાં રહી અને આપણી કંઈક શક્તિને વિકસાવીને એ ધામની સેવાની અંદર આપણને મદદરૂપ કરી રહ્યા છે અને આપણી ઉપર રાજી થઈ રહ્યા છે, એ આપણી ઉપર મહારાજને ગુરુજી જેવા મોટા પુરુષની અત્યંત દયા છે. અત્યારના કળિયુગમાં ઉન્મદ ગંગાના જેવું બીજું કોઈ તીર્થ નથી. બહુ બ્રહ્માદિક જેવા દેવો પણ આ ગંગાના મહિમા વારંવાર કહે છે. બધા દેવતાઓ વિમાનમાં બેસીને અહીંયા આવે છે, સ્નાન કરે છે. દેવો આ ઉન્મદ ગંગાનો મહિમા અધિક જાણે છે, તેથી તેઓ આના ઉપર છવાયેલા રહે છે. આ ગંગાજળ અતિ પુણ્યરૂપ છે, પાવન હોવાથી બધા દેવો તેને ભરવાને માટે નિત્ય અહીંયા આવે છે. માટે ઉન્મદ ગંગા બધા તીર્થોનો રાજા છે. ગોપાળન સ્વામી બીમાર હતા ત્યારે સ્વામીને પુરુષોત્તમ સ્વામીએ કીધું, સ્વામી તમે અહીંયા આગળથી રોજ આ ઉન્મદ ગંગાએ નાહવા જાઓ છો, તો સ્વામી હું એક કામ કરું, ત્યાંથી પાણી લાવીને તમને અહીં નવડાવી દઉં. સ્વામી કે ના ના, હું તો ત્યાં આવીશ. સ્વામીને ગાડામાં બેહાડીને લઈ જાય સંતો. ત્યારે પેલા સ્વામી કે પણ સ્વામી તમારી તબિયત નથી હારી ને તમે અહીં નહીં લેતા હોય તો અમે પાણી લઈ આવ્યા, ઊંધું કરી દઈએ. સ્વામી કે આમાં શ્વેતદીપના મુખ તો રોજ સ્નાન કરવા આવે છે ને વાસુદેવ નારાયણ માટે જળ લઈ જાય છે. પેલા સ્વામીને આમ થોડું સાચું ના લાગ્યું એટલે આમ તરત હા ના પડી કે સારું એવું હશે. એક દિવસ વહેલા જતા રહ્યા, સવાર 4 વાગે ગયા તે શ્વેતદીપના મુખતો ત્યાંથી પાણી ભરીને લઈ જતા હતા. સ્વામીએ પૂછ્યું, કોણ તમે? શ્વેત મુખતો, શું કરો છો? શ્વેતદીપના વાસુદેવ નારાયણનો અભિષેક કરવા માટે અહીંથી જળ લઈ જઈએ છે. સ્વામી પાછા આવ્યા ને ગોપાળન સ્વામીને ગાડું જોડીને લઈ જતા હતા. ગોપાળન સ્વામી કીધું કે આજે શ્વેત મુખતોના દર્શન થયા તો કે આ થયા, બસ એટલે જ એનો મહિમા છે. આપણને કદાચ આપણી દિવ્ય દ્રષ્ટિ નથી ને એટલે આપણને કશું ના દેખાય. આ તો દિવ્ય દ્રષ્ટિવાળાનું કામ છે, આપણને કાંઈ ના દેખાય, કારણ કે આપણી દિવ્ય દ્રષ્ટિ થઈ જ નથી. ક્યાંથી દેખાય? મેં ના કીધું, હજુ તો ઘણા અધૂરા છીએ. પણ જ્યારે એવા આપણે દિવ્ય થઈ જઈશું ને, ભગવત પરાયણ, અખંડ ભગવત પરાયણ, ત્યારે અલૌકિક આશ્ચર્ય તો આમ દેખાશે. શ્રીજી મહારાજે જે કીધા છે ને, મધ્યના 22માં કીધા છે મહારાજ કે અમને અલૌકિક આશ્ચર્ય દેખાવા લાગ્યા. એ કાંઈ ગપ્પા પુરાણો નથી, એ સત્ય હકીકતો છે. ભગવાનના મોટા પુરુષોની હકીકતો જે તે સમયે લખાયેલી છે ને આપણે ગાયેલી છે, અને મોટા મોટા પુરુષોને જે જે અનુભવો થયા છે શાસ્ત્રમાં લખેલા છે, ગપ્પા પુરાણો નથી, એ હકીકતો છે. હકીકત છે, અનુભવમાં આવે. પરંતુ મેં કીધું એમ કે આપણો માર્ગ જ્યારે યોગ્ય પકડાશે, આપણી દિશા સાચી પકડાશે, આપણો વે સાચો પકડાશે, ત્યારે આપણને અનુભવ ચોક્કસ થશે. હજુ તો આપણે હાઈવે ગોતીએ જ, ઘણા તો હજુ હાઈવે ગોતે જ, હાઈવે ગોતતા ગોતતા વર્ષો જતા રહે, ઘણાને ધ્યાન ન રાખે તો હાઈવે જ ના મળે. એક્સપ્રેસ વે કયો છે એ જ ખબર ના પડે. હજુ લોકલ રસ્તે જ આલ્યા કરીએ, કેમ ખબર પડે કે હાઈવેની શું? વડોદરાથી અમદાવાદ જવું હોય તો કલાકમાં પહોંચી જવાય. ભાઈ નથી પહોંચાતું, કેમ? ગામડાના રસ્તે ચડી ગયા છે. એટલે રસ્તો તો છે જ, રસ્તા બધા કહેવાય, પણ એક્સપ્રેસ વેને ગોતી નાખો તો એક કલાકમાં અમદાવાદ આવે.
અને ગામડાનો રસ્તો ગોતો ને તો 10 કલાકે અમદાવાદ ના આવે, ક્યાં ખાડો આવે તો ગાડી એઠી અંદર જાય. એમ આપણે ઘણી વખત એક્સપ્રેસ વે છે, દિવ્ય ભાવે એક્સપ્રેસ વે છે, બીજાના દોષને નાખી દેવા એક્સપ્રેસ વે છે, થોડું ઘણું સહન કરી લેવું એક્સપ્રેસ વે છે, નેગેટિવિટીની એક્ટિવિટીમાં ન ભળવું એક્સપ્રેસ વે છે, પોઝિટિવ થિંકિંગ એક્સપ્રેસ વે છે. આની ઉપર ચડી જશું, આની ઉપર જતા રહેશું, ફળફળાટ અનુભવ થવા લાગશે. પણ આપણે ખાડાવાળા રસ્તા અને ક્યાંય બોર્ડ જોયા વિના ગમે તે દિશામાં, અમે હમણાં લંડન ગયા તો જીપીએસે રસ્તો છોડી દીધો, તે જે જગ્યાએ કાદવવાળા અને ટ્રેક્ટરના રસ્તા હતા ત્યાં ગાડી નાખી અમારા ભગતે. બોલો, મેં કીધું ભાઈ આમાંથી બહાર નીકળશે કે નહીં નીકળાય? કારણ શું? જીપીએસે રસ્તો છોડી દીધો ને ભગતે હલે રાખી. તે ટ્રેક્ટરોના રસ્તા તમને ગામડા કરતા, ઇન્ડિયાના ગામડા કરતા તમને લાગે કે આવા ગામડા છે યુકેમાં, એવો અનુભવ થઈ ગયો. પેલા ભગત કે આવું હોય નહીં, કે તમારે આટલી વાર લાગે જ નહીં, તમે આ જો આ રસ્તો પકડ્યો સીધા વાત. મેં કીધું પણ અમને ખબર હોવી જોઈએ ને કે આ રસ્તો પકડવો. એમ જે જગ્યાએ 1.5 કલાકમાં પહોંચાય એવું હતું, એ જગ્યાએ અમે 2.5 કલાકે પહોંચ્યા. રસ્તાની ખબર નહોતી, એક્સપ્રેસ વેની ખબર નહોતી. એમ એક જન્મે પાર આવતો હોય ને તો કરોડ જન્મ ધરવા પડે. રસ્તાની જો ખબર ના પડે ને તો સત્સંગમાં આવી ગયા પણ એક્સપ્રેસ વે પાછો પકડવો પડે. એ કેવી રીતે પકડવો એ આપણા હાથની વાત છે. પૃથ્વી પર હોઈએ એનો અર્થ એ નથી ડેસ્ટિનેશને પહોંચી જવાય. રસ્તાની ખબર હોય તો જલ્દી પહોંચાય, ના ખબર હોય તો ફરીને જવાય. એમ સત્સંગમાં આવ્યા કલ્યાણ તો પાકું, પણ ફરતા 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 ક્યારે ભૂગીએ? અને એક્સપ્રેસ વે જો પકડાઈ જાય ને સીધા પહોંચી જવાય, એવો વે પકડવો. આટલી વાત કહીને નાયેલા શ્રીહરિ જળમાંથી બહાર નીકળ્યા. બધા જરિયાની વસ્ત્ર પહેર્યા, વિવિધ પ્રકારના આભૂષણ પહેર્યા, અપાર ફૂલહાર પહેર્યા, લલાટમાં કેસરયુક્ત ચંદનની અર્ચા કરી, મધ્ય મોટો કુમકુમનો ચાંદલો કર્યો, સોનેરી સાથથી શણગારેલા અશ્વ ઉપર શ્રીહરિ સવાર થયા, મસ્તક ઉપર સેવકે છત્ર ધાર્યું, ચોપદાર મુખથી જય જયકારનો ઉચ્ચાર કરતા શિર ઉપર ચામર વીંઝાઈ રહ્યા હતા. આ રીતે અવિનાશી શ્રીહરિ જ્યારે પૂરમાં ચાલ્યા ત્યારે સંતો અને હરિભક્તો સૌ સાથે હતા. તેઓ બધા ઉત્સાહથી કીર્તન ગાતા હતા, અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા, તેની અપાર શોભા બની હતી. ત્યારે સૌ સંતોને સાથે લઈને શ્રીહરિ એભલ ખાચરના દરબારમાં પધાર્યા. દરબાર એભલ ખાચરે સત્સંગી વિપ્રોને બોલાવ્યા, તેમની પાસે બધી રસોઈ કરાવી, વિવિધ રીતે અનંત પ્રકારના પકવાન કરાવ્યા. ત્યાં સોનેરી બાજો ઢાળ્યો, શ્રીહરિ આવીને તેના ઉપર બેઠા, પહેરેલા બધા વસ્ત્ર બદલ્યા, એક પીતાંબર પહેર્યું, બીજું એક પીતાંબર મસ્તક ઉપર ઓઢી લીધું. ઓઢેલા પીતાંબરની જરિયાની કોર વચ્ચે દેખાતું સુંદર મુખ પૂર્ણ ચંદ્ર જેવું શોભતું હતું. શ્રીહરિના ચરણકમળ ધોઈને વર્ણીએ રૂમાલથી લૂછી નાખ્યા. તે સમયે ખૂબ જ પ્રસન્ન જનાતા એવા શ્રીહરિ બોલ્યા, મહારાજ જમવા માટે બિરાજ્યા છે, પીળું પીતાંબર મસ્તક ઉપર ઓઢી લીધું છે અને ઓઢેલા પીતાંબરની જરિયાની કોર વચ્ચે મહારાજનું મુખારવિંદ પૂર્ણ ચંદ્ર જેવું શોભતું હતું. એ મહારાજ ત્યાં આગળ બાજોટ ઉપર બેઠા જમાડવા માટે અનંત પકવાનો પીરસાયેલા છે, પણ મહારાજ કંઈક બોલે છે. હવે જમવા બેઠા ત્યારે મહારાજ શું બોલ્યા એ સ્વામી આવતીકાલે કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચનપુરમાં શ્રીહરિનો જન્મોત્સવ કરીને ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું, એ નામે ત્રીજો અને ચોથો તરંગ બંને તરંગ સમાપ્ત થયા. ઘનશ્યામ મહારાજની